આ તે કેવું ગતિશીલ ગુજરાત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેશો થી અઢાર કિલોમીટર દૂર આવેલ અખોદર ગામ જ્યાં છેલ્લા એક દસકાથી એસટીની સુવિધા એસટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે આશ્ચર્યની વાત તો એ છે કે આજની તારીખે અખોદર ગામે બસ સ્ટેશન જ નથી કેશોદ વાયા પાડોદરથી અખોદર જવા માટેનો રસ્તો સિંગલપટ્ટી હોય બે વાહનો પસાર થઈ શકે તેમ નથી અખોદરથી ખમીદાણા જતો રાજમાર્ગમાં પેશકદમી થવાથી ગાયબ થયેલો છે તેમજ અખોદરથી બાલા ગામ જવાના રસ્તાની પણ સમસ્યા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી એસટી બાબતે ગ્રામજનો દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવતા એસટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ કે તમારા ગામમાં પેસેન્જરોના અભાવના કારણે એસટી ફાળવવામાં આવતી નથી ગ્રામજનોની એવી માંગણી છે કે અન્ય રૂટોમાં વાયા અખોદરથી એસટી પસાર થાય તેવી માંગણી કરી રહ્યા છે તેમજ ગ્રામજનો દ્વારા એવું જણાવી રહ્યા છે કે જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હોય જનમેદની એકઠી થવાની હોય ત્યારે એસટી આવે છે તો હાલમાં છેલ્લા 10 વર્ષથી एसटी ની સુવિધા બંધ છે તે અન્ય રૂટ માં જોડી અખોદર ગામેથી एसटी પસાર થાય તેવી ગ્રામજનોની માંગણી કરી રહ્યા છે મારા ગામ અખોદર ની અંદર જે અખોદરથી પાડોદરનો જે રસ્તો છે તે પણ અત્યારે તમે જોઈને આવ્યા છે મિત્રો કે આજ સાધંતર એટલી પણ જગ્યા નથી અને અખોદરથી ખમીદાણાનો રસ્તો છે જ નહીં અને અખોદરથી બાલાગામ જવા માટે ઘણી વખત વાયદાઓ કરેલા છે કે તમારે રસ્તાની અંદર આ કરી દેસું તે કરી દેસું પણ કોઈ વસ્તુ અત્યાર સુધીમાં થઈ નથી અખોદરથી બાલાગામ જવા માટેનો રસ્તો નથી અને દુઃખની વાત તો એ છે કે ગુજરાતના અઢાર હજાર ગામડાની અંદર આ કેશોદ તાલુકાનું અખોદર પેલું ગામ એવું છે કે સત્તર હજાર નવસો નવાણું ગામની અંદર બસ સ્ટેન્ડ હશે તો મારા અખોદર ગામની અંદર બસ સ્ટેન્ડ નથી આ બહુ દુઃખદ વાત છે અને અમારા કોઈ નાના બાળકોને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા ગામની અંદર ક્યાં સ્ટેન્ડ આવેલ છે તો બસ સ્ટેન્ડની બાકી બાદ બાકી થાય કારણ કે બાળકને ખબર જ નથી કે અખોદરની અંદર બસ સ્ટેન્ડ હોય અને બસ સ્ટેન્ડ હોય એટલે અમારી ઘણી વખત રજૂઆત પણ કરેલી છે એટલે એસટી કર્મચારીને અને એસટી વિભાગને પણ આજે અમે જાણ પણ કરીએ છીએ કે અમારા ગામની અંદર એસટી બસ આવે તો એ લોકોને ઘણી વખત રજૂઆત કર્યા કે એ હું કીધું કે તમારા ગામની અંદર જે માણસોના અભાવને કારણે એસટી બસ છે એ અમે તમને ફાળવી નથી શકતા પણ તો ન ફાળવી શકતા હોય તો અખોદરથી જે પંછાળા છે એ રૂટની અંદર જો તમે ટ્રાન્સફર કરી શકો તો અમારા ગામની અંદર સો ટકા બસ આવી શકે આવનારા અમારા ગામની અંદર જે વિદ્યાર્થીઓ છે તે પણ જઈ શકે અને બસ આવે એવી મારે પ્રશાસનને પણ એક નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં તાત્કાલિકમાં તાત્કાલિક આ વાત આવે એવી હું નમ્ર અપીલ કરું છું કરવામાં જ્યારે એસટીની વાત કરવામાં આવી ત્યારે તંત્રએ કીધેલું કે ભાઈ તમારા ગામની અંદર જે માણસો નથી થતા આને કારણે અમે આપી નથી શકતા પણ જ્યારે કોઈ પાર્ટીનો કાર્યક્રમ હોય પછી ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય ત્યારે ગામડામાંથી માણસોને લેવા માટે આવવાનું હોય ત્યારે એસટી ઓલરેડી કમ્પ્લીટ આવે જ છે બરાબર તો ત્યારે એના માટે જગ્યા હોય ને આજે કેમ જગ્યા ન હોય તો આ પણ પ્રશાસનને થોડુંક વિચારવું જોઈએ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને અખોદરથી બાલા ગામનો જે રસ્તો છે તે ત્રણ ચાર ગામને જોડતો રસ્તો છે ગામના જ નજીકની અંદર એક બેઠું પુલ છે તે પુલની અંદર ઘણી વખત રજૂઆત કરવા છતાંય આજ સુધી પુલ પણ થયું નથી અને નદીનું સાબરી નદીના પુલની મેં પોતે પણ સાર અંકુશ વિભાગની અંદર પોરબંદર અને માંગરોળ એપ્લિકેશન કરેલી છે તાલુકા પંચાયતને દીધેલી છે તાલુકા પંચાયતનું દીધેલી છે છતાં એ પુલનું કામ કોઈ પણ બરાબર થયું નથી અને જે કાંઈ બરાબર થયું તે ખેડૂતે પોતે પોતાના ખર્ચે કરેલું છે ત્યારે જોઈ શકો છો કે એ ફૂલ ગમે ત્યારે પડી શકે છે અને ખેડૂત છે એ પોતાની વાડી પણ જઈ શકે તેમ નથી એટલે આ ફૂલનું અખોદરથી પાડોદરના રસ્તાનું અખોદરથી ખમીદાણાના રસ્તાનું અને એસટી બસનું તાત્કાલિકમાં તાત્કાલિક અમારા ગામના લોકોનો પ્રશ્ન જો ઉકેલ આવે એવી અમારા ગામ લોકોની માંગણી છે બસ ધન્યવાદ મારું નામ ચૌહાણ મિલન છે અને હું આખો ગામ આખોદરનો રહેવાસી છું હું એક કોલેજનો વિદ્યાર્થી છું અને મૂળ બાબત કહેવાની એ છે કે અમારા ગામમાં એસટી અથવા બસ સ્ટેશન છે જ નહીં અમારા ગામમાં એસટીની કોઈ પણ જાતની સુવિધા નથી ધોરણ આઠ પછી અમારે કોઈ પણ અભ્યાસ કરવા જવું હોય તો ધોરણ આઠ પછીના અભ્યાસ માટે અમારે બહાર જવું પડે છે અને તેના માટે કોઈ અવર જવરની સરકારી સુવિધા જ નથી જે માટે અમારા ગામની બહુ મોટી ખામી છે આજકાલના ડિજિટલ યુગમાં સરકાર ફોર જી ઇન્ટરનેટના બધી પ્રોવાઈડ કરે છે પણ અમારા ગામમાં બસની સુવિધા નથી જે ખૂબ જ દુઃખની વાત છે કારણ કે અહીંથી અમારે ચાર કિલોમીટર કાં તો પાડોદર જવું પડે છે અને કાં તો પંચાળા બાઇક લઈને જવું પડે છે નહીંતર ડાયરેક્ટ બાઇક લઈને કંઈ પણ મેળ કરવો પડે બાર ગામ જવા માટે જો એસટીની સુવિધા હોય તો અમારા ગામ માટે ખૂબ જ લાભકારક છે અને અમારી એક નાની અમથી રજૂઆત છે જે સરકાર શ્રી મંજૂર કરે તો બહુ સારી વાત છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ હળિયા કેશુ